નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીશું આજે મુખ્ય સમાચારથી. નવો વેપાર ધંધો શરૂ કરવા માટે ગુજરાતને શ્રેષ્ઠ પ્રદેશ જાહેર કરતી મોજણી બદલ ખુશી વ્યક્ત કરતા મુખ્યમંત્રી, વેપાર માટે ઉત્તમ આર્થિક આબોહવા સદાય જાળવી વિકાસદૂત બનશે ગુજરાત. રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનું રાજ્યસભામાં સમાપન કરાવશે પ્રધાનમંત્રી મોદી, લોકસભામાં શાંતિપૂર્વક ચાલી રહ્યું છે કામકાજ. વિદ્યાર્થીની સુષુપ્ત શક્તિને શોધી તેનું વ્યક્તિત્વ ઘડતર કરવાની શિક્ષક આલમને શીખ આપતા રાજ્યપાલ, જિંદગી બહેતર બનાવતી કેળવણી દેશ સેવા માટે પ્રેરણા આપે તેવો સૌ સમક્ષ રજૂ કર્યો આગ્રહ. આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીને બોધ જ્ઞાન પ્રાપ્ત થવાની સ્મૃતિમાં ઉજવાયો ઉત્સવ. ટંકારા જેવા મહર્ષિના જન્મ સ્થળે બોધ ઉત્સવમાં હાજર રહ્યા કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા. અને મહિલા દિવસનો ઉમંગ, ગીત સંગીતના બહેતરીન ઉત્સવ તરીકે ઉજવતું દૂરદર્શન ગિરનાર. નારી સશક્તિકરણનો સંદેશ ઘેર ઘેર પહોંચાડવા માટે દૂરદર્શનની મહેનતને શાબાશી વડે બિરદાવતા મુખ્યમંત્રી, સ્ત્રી શક્તિનો જય જયકાર સદાય કરતા રહેવા ડીડી ગિરનારને આપી શીખ. સમાચાર વિસ્તારપૂર્વક. રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનું સમાપન આજે પ્રધાનમંત્રીના વક્તવ્ય સાથે થશે. બપોરે લંચ અવર બાદ ગમે તે સમયે પ્રધાનમંત્રી મોદી ચર્ચા ઉપર જવાબ આપવા માટે રાજ્યસભામાં પહોંચી શકે છે. અગાઉ કોંગ્રેસના કુમારી શૈલજાએ ગૃહમાં જાટ અનામતનો મુદ્દો ઉપાડ્યો હતો, જેનો જવાબ વળતા ગૃહમંત્રી રાજનાથસિંહે તેમને પ્રકાશસિંહ સમિતિનો અહેવાલ આવે ત્યાં સુધી રાહ જોવા કહ્યું હતું. શ્રી શ્રી રવિશંકરની આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા દિલ્હીમાં યમુના કિનારે યોજાનાર વિશ્વ સંસ્કૃતિ મહોત્સવના વિવાદનો મુદ્દો રાજ્યસભામાં જદયુના શરદ યાદવે ઉઠાવ્યો હતો, પરંતુ નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે મામલો ન્યાયતંત્ર સમક્ષ વિચારાધીન હોય ચર્ચા કરવી હાલ ઉચિત નથી. નેશનલ કાઉન્સિલ ઓફ એડલાઇટ ઇકોનોમિક્સ રિસર્ચની મોજણીમાં વેપાર ધંધો શરૂ કરવા માટે ગુજરાતને આદર્શ સ્થળ ગણાવવાના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખુશી વ્યક્ત કરી છે. રાજકીય સ્થિરતાના માપદંડ ઉપર ગુજરાતને શ્રેષ્ઠ રાજ્ય ગણાવતી મોજણીમાં ઔદ્યોગિક આબોહવાની દ્રષ્ટિએ પણ ગુજરાતને ઉદ્યોગ પસંદ સ્થળ ગણાવાયું છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ એવા મોરબી નજીકના ટંકારામાં ત્રિદિવસીય ઋષિ બોધિત્સવ સંપન્ન થયો, જેમાં દેશ વિદેશમાં વસતા આર્ય સમાજના અનુયાયીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉત્સવમાં યજુર્વેદ પારાયણ, મહર્ષિ દયાનંદના વિચારોનું અધ્યયન તેમજ કીર્તન આરાધના સહિત વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે આર્ય સમાજના સ્થાપક તેમજ ભારતીય વૈદિક સંસ્કૃતિને દુનિયામાં પ્રસિદ્ધ કરનાર મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ મોરબીના ટંકારા ખાતે થયો હતો. અહીં સ્થિત શિવ મંદિરમાં મહાશિવરાત્રિના દિવસે તેમને બોધ જ્ઞાન પ્રાપ્ત થયું હતું, જેને પગલે દર વર્ષે અહીં આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ઉત્સવના સમાપન પ્રસંગે કેન્દ્રીય મંત્રી મોહન કુંડારિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેનિયાની અંદર પણ એક જબરદસ્ત આર્ય સમાજ ભવન છે. દર રવિવારે અહીંયા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે, હજારો લોકો એકત્રિત થાય છે. ત્યારે આપણા મનની અંદર એક પ્રભાવિક ભાવ ઉત્પન્ન થાય કે આપણે ટંકારા પૂરતું ત્યારે સરસ્વતી સીમિત નથી, પણ દેશ અને દુનિયામાં એના અનુયાયીઓ છે. અમદાવાદ સ્થિત ડીપી કેમ્પસના 50 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ સ્વર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી પ્રસંગે રાજ્યપાલ ઓપી કોહલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં છુપાયેલી શક્તિ અને સામર્થ્યને બહાર લાવવાનું, ઉભારવાનું અને વિકસિત કરવાનું કાર્ય શિક્ષક કરે છે. આજે વૈશ્વિકરણને કારણે ઇજનેરી, તબીબી, ટેકનોલોજી અને મેનેજમેન્ટ શાખાઓનું પ્રમાણ વધ્યું છે, ત્યારે આ વૈશ્વિક પડકારો ઝીલી તેમાં ટકી રહેવાનું સામર્થ્ય ઉત્તમ શિક્ષક અને સારી શિક્ષણ સંસ્થા દ્વારા જ શક્ય બને છે, તેમ રાજ્યપાલે જણાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલે ડીપી કેમ્પસના આચાર્ય જયદેવસિંહ સોનાગ્રા લિખિત પુસ્તક પરવરિશની અંગ્રેજી આવૃત્તિનું વિમોચન કર્યું હતું. શિક્ષા કે ક્ષેત્ર મેં દુનિયા કે વિકસિતતમ શિક્ષા સંસ્થાઓ કી દોડ મેં આએ યે અગર હોના હૈ તો હમકો પ્રાથમિક શિક્ષા પર अपना ध्यान केंद्रित करना होगा, प्राथमिक शिक्षा को मजबूत करना होगा. मनुष्य को दो प्रकार की प्रवृत्तियां चालित करती हैं, मोटिवेट करती हैं, प्रेरित करती हैं काम की ओर ढकेलती.
एक स्वार्थ और एक परमार्थ। स्वार्थ का मतलब है लेना, परमार्थ का अर्थ है देना। भारतीय क्रिकेट टीम ना जानीता क्रिकेटर इरफान पठान नू तेना वतन वडोदरा मा भव्य मैरेज रिसेप्शन योजायू हतु। एक महीना पहला इरफाने मॉडल अने डिजाइनर सफा साथे साउदी अरेबियाना मक्का मा लग्न कर्या हता। लक्ष्मी विलास पैलेस मा योजायेला रिसेप्शन समारोह मा देश विदेश नी जानीती हस्तियो जोड़ाई हती। खास करीने पूर्व क्रिकेटर वीवीएस लक्ष्मण, पीयूष चावला, रॉबिन उत्तपा, विनय कुमार तेमज परिमल नथवाणी, चिरायु अमीन जेवा उद्योगपतिओ तेमज बॉलीवुड अभिनेत्री जूही चावला सहितना महानुभावो उपस्थित रह्या हता। क्रिकेटनी दुनियामां गुजरातनुं नाम रोशन करनार पठाण बंधुओ साथे वडोदराना रमत रसिकोनो संबंध भावनात्मक होवाथी तेओ इरफानने हैप्पी मैरेज लाइफ विश करवा हाजर हता। मेरे दोस्त, खास करीबी जो दोस्त रिश्तेदार यहां पे आए हैं, मैं उनकी ब्लेसिंग्स लेने आया हूं। यहां पे बहुत सारे लोग बाहर से भी आए, मेरे साथ क्रिकेट खेले हुए लोग, मेरे सीनियर लोग, मेरे जो रिश्तेदार हैं, मेरे दोस्त जो क्रिकेट के साथ जुड़े हुए, क्रिकेट के अलावा जुड़े हुए सारे लोग आप यहां पे आए हैं। यहां पे और बड़ा, बहुत बड़ा शुक्रगुजार हूं मैं उनका कि वो यहां पे मुझे आशीर्वाद देने आए, दुआएं देने आए। जूनागढ़ना भवनाथमा परंपरागत महाशिवरात्रि मेळानी शांतिपूर्ण रीते पूर्णाहुति थई हती। आईबीना हाई एलर्ट ने पगले सघन सुरक्षा व्यवस्था वच्चे मेळाना अंतिम दिवसे दिगंबर साधुओनी भव्य रवाडी निकली हती, जे लोकोमां आकर्षणनुं केन्द्र बनी हती। भभूतिधारी रुद्राक्ष बाबाए खास आकर्षण सर्ज्युं हतुं। दिगंबर साधुओए विविध कर्तव्यो करी लोकोनुं ध्यान केन्द्रित कर्युं हतुं। साधुओना स्नान वखते पण कोई अगवड न पड़े ते माटे तंत्र द्वारा खास व्यवस्था करवामां आवी हती। मेळामां लोकोनी स्वयंभू શિસ્ત જોવા મળી હતી। સાધુ સંતોએ પણ તંત્રને સાથ આપતા શાંતિ અને સુખરૂપ મેળો સંપન્ન થયો હતો। 1200થી વધુ પોલીસ જવાનો અને 40 જેટલા સીસીટીવી કેમેરાની મદદથી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરાયું હતું। વસંત ઋતુ પૂરબહારમાં ખીલી છે ત્યારે પ્રણય, કુરબાની અને કૃષ્ણ ભક્તિનો રંગ જેમાંથી બને છે તેવા કેસુડાના ફૂલ પણ 16 કળાએ ખીલીને વસંત ઋતુની સુંદરતામાં વધારો કર્યો છે। અમરેલીના ગ્રામીણ વિસ્તારમાં 40 વર્ષ જૂના કેસુડા પર હાલ જથ્થાબંધ ફૂલો લાગ્યા છે। સૌંદર્ય ઉપરાંત આયુર્વેદમાં પણ મહત્વ ધરાવતા કેસુડાના ફૂલો ઠંડક માટે ઉપયોગી થાય છે। ઉનાળામાં લૂથી બચવા માટે કેસુડાના ફૂલથી સ્નાન કરવામાં આવે છે। નયનરમ્ય લાગતા કેસુડાનું આયુર્વેદમાં પણ ઘણું મહત્વ દર્શાવાયું છે। બાળકો અથવા મોટા નાય તો એને આખો ઉનાળો લૂ લાગતી નથી, અને આ કેસુડો પાન જ્યારે ખરે ત્યાર પેલા ફૂલ જ્યારે ખરે ત્યારે જ પાન એના આવશે। સહકારી દૂધ ઉત્પાદક સંસ્થા એવી માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા વઢવાણ નગરપાલિકાના સહયોગથી મહિલા સશક્તિકરણ ક્ષેત્રે સ્તુત્ય કાર્ય હાથ ધરાયું છે। વઢવાણ હવામહેલ પાસે સખી મંડળ સંચાલિત માહી ડેરીના બૂથના ઉદ્ઘાટન પ્રસંગે મહિલા અગ્રણી પન્નાબેન શુક્લએ આમ જણાવ્યું હતું। માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની દ્વારા સૌરાષ્ટ્ર કચ્છની વધુમાં વધુ મહિલાઓ પગભર થાય તે હેતુથી અનેક ક્ષેત્રે મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। વઢવાણ નગરપાલિકાના સહયોગથી શહેરના વિવિધ 15 સ્થળે માહી ડેરીના બૂથ ઉભા કરી તેનું સંચાલન સખી મંડળોને સોંપવા કરાર થયા છે, જે અંતર્ગત આ બૂથનું ઉદ્ઘાટન કરાયું હતું। નિર્ભર અને પોતે કમાઈ શકે એ માટે નગરપાલિકા દ્વારા એમને સહાય કરવામાં આવે છે। બેનોને રોજીરોટી કમાવા માટે વઢવાણ નગરપાલિકાએ જેમ વધારે વધારે બેનોની રોજીરોટી કઈ રીતના મળે છે એના માટે નવું આયોજન કરે છે, અને વઢવાણ નગરપાલિકા છે એ લોકો ઘરે બેઠા માહી વિશે અત્યારે નવું જે આયોજન કર્યું છે આજના મિશ્ર વિશે કે માહી વિશે કે માહીમાંથી બહેનોને શું મળશે, કે માહીના દૂધમાંથી કેટલી વાનગી બને છે એના વિશે પણ એ લોકો નવું આયોજન કરે છે। મોદી સરકારે તમામ ઘરમાં શૌચાલય બનાવવા માટે બીડું ઝડપ્યું છે ત્યારે કપડવંજ તાલુકાના વ્યાસવાસણા ગામની સખી મંડળની મહિલાઓએ તાલુકાના ફાતિયાબાદમાં કડિયા કામની ટ્રેનિંગ લઈને ગ્રામ પંચાયત પાસેથી કામની માંગણી કરી હતી, જેમાં મહાત્મા ગાંધી રોજગાર યોજના અને સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ગ્રામ પંચાયત દ્વારા મહિલાઓને શૌચાલય બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી। ગામની ગરીબ મહિલાઓએ પૂરી મહેનત કરી શૌચાલય બનાવ્યા હતા। ખેડા જિલ્લા વિકાસ અધિકારી અને વિકાસ કમિશનરે આ ગામની મુલાકાત લઈ મહિલાઓની કામગીરીને બિરદાવી હતી। રાજ્યભરની મહિલાઓને રોજગારી મળે અને આત્મનિર્ભર થાય તે માટે ટ્રેનિંગ સેન્ટર ઊભા કરાયા હતા।
મહિલાઓની સુરક્ષા માટે નિઃશુલ્ક 181 અભયમ મહિલા હેલ્પલાઇનનું રાજ્યમાં શરૂઆત થઈ છે ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના હસ્તે જિલ્લામાં 181 અભયમ એપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહિલાઓ સાથેની ઘરેલુ હિંસા તેમજ છેડતી સહિતની ઘટનાઓમાં મહિલાઓને સહાયરૂપ બનવા માટે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગત 8 માર્ચ 2015 રોજ મહિલા દિન નિમિત્તે 181 મહિલા હેલ્પલાઇન અમલમાં મૂકી હતી, જેને સારો પ્રતિસાદ મળતા અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ સાથે મોબાઈલ 181 અભયમ એપ બનાવવામાં આવી છે. મુશ્કેલીમાં મુકાયેલી મહિલા સ્માર્ટફોનમાં 181 બટન દબાવતાની સાથે જ ઘટના સ્થળની વાતનું વોઇસ રેકોર્ડિંગ અભયમ રેસ્ક્યુ ટીમ સુધી પહોંચી જાય છે તેવી વ્યવસ્થા આ એપમાં છે. લોન્ચ કરવામાં આવેલ છે એ એપ કોઈ પણ એન્ડ્રોઇડ મોબાઈલ પર આપણે ઉપયોગ કરી શકે અને ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી શકે અને બહુ સિમ્પલ રીતે આમાં રજિસ્ટ્રેશન નામ અને સરનામું આપીને રજિસ્ટ્રેશન થાય અને એ પછી એક કોલ બટન આવે છે એક ગ્રીન કલરનું અને કોઈ પણ સિચ્યુએશનમાં કોઈ પણ કટોકટીમાં જ્યારે પણ 181 સાથે કોન્ટેક્ટ કરવા માંગે કોઈ પણ મહિલા એ એક જ બટન દબાવીને કોન્ટેક્ટ કરી શકે. ડીડી ગિરનાર દ્વારા ગઈકાલે મહિલા દિવસની ઉજવણી ઉમંગના ઉત્સવ તરીકે કરાઈ ત્યારે સ્વયં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ તેમાં જોડાયા હતા. સ્ત્રીના જીવનના વિવિધ તબક્કા જેવા કે કિશોરી, યુવતી, માતા, બહેન, દીકરી વગેરેને વણી લેતા ગીતની રમઝટ બોલાવવા માટે વત્સલા પાટીલ, ફરીદા મીર, દર્શના ગાંધી, ગાર્ગી વોરા જેવી ખ્યાતનામ ગાયિકાઓએ હાજર રહીને અમદાવાદની ગઈ સાંજ યાદગાર બનાવી હતી. મહિલા સશક્તિકરણ માટે જાગૃતિ લાવવા ડીડી ગિરનાર દ્વારા ઉઠાવાતી જહેમતને મુખ્યમંત્રીએ બિરદાવી હતી. ગુજરાતના ગીત સંગીત વારસામાં પડેલી અણમોલ કૃતિઓ રજૂ કરવા માટે તમામ ગાયિકા તથા સંગીત કલાકારોએ દાખવેલો ઉમંગ ખરેખર ઉત્સવ બની છવાઈ ગયો હતો. મહિલાઓ સશક્ત બની ચૂકી છે ત્યારે સશક્ત મહિલાઓ દ્વારા સશક્ત ભારતનું નિર્માણ કરવાનું છે. હવે આપણે દિશામાં જવું પડે. દૂરદર્શન દ્વારા આટલો એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે, મને બહુ જ ગમ્યો. એટલે વિધાનસભામાં વ્યસ્ત હોવા છતાં પણ મેં કહ્યું હતું કે અડધો કલાક માટે પણ હું આવી જઈશ, કારણ કે આપણી જે ભૂલાયેલી જે આ ગુણ સંપદા છે, દીકરીને ખબર પડવી જોઈએ કે લગ્નની વિધિ અને એની પાછળનું શું કહેવાય રહસ્ય, ચલો ને એની પાછળનો ઉદ્દેશ શું છે એ સમજવાની આવશ્યકતા હોય છે. સપ્તપદીના ફેરા શું કામ ફરતે? એટલે આ બધું જે આપણા વડવાઓએ જે આશયથી કર્યું હતું એવું છે.
આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.